हेलो एवरीवन, स्वागत करूँ छूँ फरी एक बार तमाम मित्रों गुजरात गवर्नमेंट जॉबना यूट्यूब प्लेटफॉर्म पर, कि ज्यां तमने मळशे दररोज आवनारी नवी नवी सरकारी नौकरीओ, प्राइवेट नौकरीओ अने करार आधारित भर्तीओने लगती अपडेट, ए पण बिल्कुल फ्री में। दोस्तों, वीडियो में आगळ वात करीशुं एना पहेला थोड़ी बेजिक माहिती मेळवी लईए। आपणी एक टेलिग्राम चेनल छे जे लगभग 2 वर्ष पहेला बनावी हती। हाल में आपणी आ टेलिग्राम चेनलनी अंदर हाल में 21,200 करता पण वधारे मेम्बर्स एक्टिव छे, एटले के अत्यार सुधी जोड़ायेला छे। तो जो तमे पण टेलिग्रामनी अंदर दररोज नौकरीने लगती नोटिफिकेशन मेळवा मांगता होय तो वीडियोनी नीचे जे लिंक आपेली छे एना पर क्लिक करी जरूरथी सौथी पहेला तो टेलिग्रामनी चेनल विजिट करजो। एना पछी जो तमने गमे तो जरूरथी दोस्तों लाइक करीने एमां जॉइन थई जजो। ने हा, आ माहिती तमारा बीजा मित्रो सुधी पहोंचाडवानी न भूलता। तो हवे शरू करीशुं आजनी वीडियो। आजनी वीडियोमां गुजरात पोलीसनी अंदर GRD एटले के ग्लाम रक्षक दळनी जे नवी भर्ती अंगेनी ऑफिशियल नोटिफिकेशन आवी छे तेना विशे विगतवार वात करीशुं। तो तमाम तैयारी करता मित्रों के जे स्पेशली GRDમાં જવા માંગે છે તેમના માટે આ સારી એક તક કહી શકાય। તો GRD માટે પરીક્ષા પદ્ધતિ શું રહેશે, ઊંચાઈ લંબાઈ પહોળાઈ જે પણ હોય દોસ્તો, જે પણ તમારી ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ હશે કઈ રીતની રહેશે, એમાં શું હશે, દોડવાનું કેટલું રહેશે, ઉઠક બેઠક કેટલી હશે, વિગતવાર વાત કરીશું। તો સૌથી પહેલાં જાહેરાત વિશે સમજી લઈએ। પોલીસ અધિક્ષકની કચેરી વડોદરા ગ્રામ્ય વડોદરા તાબા હેઠળની જે પોલીસ સ્ટેશન ખાતે માનદ સેવા માટે કુલ 200 GRD એટલે કે ગ્રામ રક્ષક દળની, ગ્રામ રક્ષક દળ જે પોલીસ ભરતી છે તે કરવાની થાય છે। તો સ્પેશિયલી દોસ્તો અહીંયા વડોદરા ગ્રામ્ય માટેની વાત થઈ રહી છે, તો જેમાં પુરુષ તથા મહિલા બંને ઉમેદવારો અરજી કરી શકશે અને જરોદ અને મંજુસર ખાતે જ આ ભરતી આવશે। તો ટોટલ 200 જગ્યા છે, સારી વાત કહી શકાય, તમામ ઉમેદવારો આનો લાભ લઈ શકશે। તો 22 સપ્ટેમ્બર 2022ની સ્થિતિએ તમારી એજ 20 વર્ષથી ઓછી અને 50 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં। 50થી વધારે અને 20થી ઓછી એજના ઉમેદવારો કે જે અરજી કરશે તેની અરજી રિજેક્ટ કરી દેવામાં આવશે। તો આવા તમામ ઉમેદવારોએ નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના રહેઠાણ વિસ્તારના પોલીસ સ્ટેશન પરથી GRD સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવવાનું છે। તો દોસ્તો આ જે અરજી ફોર્મ છે તે તમને ફક્ત ને ફક્ત જે નજીકની GRD જે નજીકનું પોલીસ સ્ટેશન છે, રહેઠાણ વિસ્તાર છે, ત્યાંથી જ મળશે। અરજી ફોર્મ ભરીને તમારે પરત આપવાનું છે જે તે પોલીસ સ્ટેશને, તો આ ખાસ ધ્યાન રાખવાનું છે। હવે શરૂઆત કરીએ લાયકાત વિશે। તો GRD માટે જવા માંગતા ઉમેદવારો ખાસ ધ્યાન રાખીએ, 3 પાસ કે તેથી વધુનો અભ્યાસ કરેલો હોવો જોઈએ। બીજું કે તમારી ઉંમર ઓલરેડી આપણે વાત કરી જ છે, તમારી એજ 20થી ઓછી અને 50થી વધારે હોવી જોઈએ નહીં। શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે તે ફરજિયાત પ્રમાણે તમારે એટેચ કરવાનું રહેશે, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। એના પછી ત્રીજો મુદ્દો રહેઠાણનો, તો પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોનો રહેવાસી હોવો જોઈએ। આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ વગેરે જે પણ હોય એ તમારે એટેચ કરવાનું છે ઝેરોક્સ સ્વરૂપે। વજનની વાત કરીએ તો પુરુષનું વજન 50 કિલોગ્રામ મિનિમમ હોવું જોઈએ, જ્યારે મહિલાનું વજન 40 કિલોગ્રામ મિનિમમ હોવું જોઈએ। ઊંચાઈની વાત કરીએ તો 162 સેન્ટીમીટર પુરુષો માટે રાખવામાં આવ્યું છે, મહિલાઓ માટે આની લિમિટ ઘટાડીને 150 સેન્ટીમીટર રાખવામાં આવી છે। દોડની વાત કરીએ તો પુરુષોમાંથી 800 મીટર રહેશે અને 800 મીટર તમારે 4 મિનિટના અંદર ફિનિશ કરવાની છે, જ્યારે મહિલાઓની 800 મીટર 5 મિનિટ અને 30 સેકન્ડના અંદર ફિનિશ કરવાની છે। તો આ રીતથી દોસ્તો GRDની અંદર જે પણ ઉમેદવારો અરજી કરવા માંગતા હોય ઉમેદવારો અરજી કરી શકશે। જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ દિવસ 5માં જે તે પોસ્ટમાં સ્વપ્રમાણિત કરેલ પ્રમાણપત્ર સાથે ફોર્મ રૂબરૂમાં તમારે જમા કરાવવાનું રહેશે 5 દિવસની અંદર। દોસ્તો આ ઓફિશિયલ નોટિફિકેશન લગભગ 24 સપ્ટેમ્બરના રોજ આવી હતી, તો આશા રાખું છું 5 દિવસના અંદર તમારે અરજી કરવાની છે। વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઇક કરજો અને આવી નવી નવી અપડેટ મેળવવા વિડીયોને જરૂરથી બીજા સુધી શેર કરજો અને નોટિફિકેશન મેળવવા માટે યુટ્યુબ ચેનલની સાથે ટેલિગ્રામમાં પણ